જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ પોલીસે ગુજસીટો અંતર્ગત ગુનો નોંધી કુલ 14 આરોપીઓ પૈકી 12ની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં પોલીસે રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં 3000 પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું હતું. ત્યાર પછી 12 પૈકીના 7 આરોપીઓએ જામીન અરજી કરી હતી. પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી, પૂર્વ પોલીસ કર્મી વશરામ આહિર, વકીલ વી એલ માનસાતા, બિલ્ડર નિલેશ ટોલિયા, બિલ્ડર મુકેશ અભંગી, પ્રવીણ ચોવટિયા અને પ્રફુલ્લ પોપટ દ્વારા કરવામાં આવેલી જામીન અરજી સ્પેશિયલ કોર્ટે રદ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભૂમાફિયા જયેશ પટેલ હાલ લંડનમાં ઝડપાઈ ગયો છે, જેને જૂન મહિનામાં જામનગર લાવવામાં આવે તેવી શક્યતા છે. આ માટે પ્રત્યાર્પણ સહિતની કાયદાકીય કાર્યવાહી પણ ચાલી રહી હોવાનો અહેવાલ છે. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. ગુજરાત બોર્ડે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની ઘોષણા કર્યા પછી વિદ્યાર્થીઓ તેમને ક્યારે અને કેવી રીતે પરિણામ મળશે એ અંગે ચિંતામાં હતા. સરકારે જૂન મહિનાના અંતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવાની ઘોષણા કરી છે, જેમાં ધોરણ 9ની પ્રથમ, દ્વિતીય અને અંતિમ પરીક્ષા સહિત ધોરણ 10માં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પણ ધ્યાનમાં લેવામાં આવશે. શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ તથા પરીક્ષાઓ આધારિત મૂલ્યાંકનમાં 80 ગુણ રહેશે. જામનગર મહાનગરપાલિકાના વર્ક આસિસ્ટન્ટ મલય ઠાકરને કોન્ટ્રાક્ટર ધીરેન્દ્ર ફલિયાએ ફડાકા માર્યા હોવાની ફરિયાદ કમિશનર સમક્ષ કરવામાં આવી છે. આ મુદ્દે જામ્યુકોના ટેકનિકલ યુનિયને ધીરેન્દ્ર ફલિયા વિરુદ્ધ આજે જ પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે, તેમજ જો પગલાં નહીં લેવાય તો આવતીકાલે કમિશનર કાર્યાલયે ધરણા કરવાની ચીમકી પણ આપી છે. નૈઋત્યના ચોમાસાનું ભારતમાં આગમન થઈ ગયું છે. કેરળમાં વરસાદ શરૂ થઈ જતા સ્કાયમેટની આગાહી સાચી પડી છે. સ્કાયમેટે આ વર્ષે 103% ચોમાસું રહેવાની આગાહી કરી છે.